મોર્નિંગ જય કૃષ્ણ ફરી વખત તમારી સાથે આવી ગયો છે ને આજે આપડે ગાડીની ચાલુ કર્યો અને હાલ આપડે મોવા મોવા તમે વાત કરો તો ગાંધી બાગ કદાચ મહુવાના વ્યુઅર છે તો એને ખાસ કહેવાનું છે કે મહુવામાં હતા અમે આજે અને આજે શુક્રવારની શુભ સવાર સાથે તમારી સાથે આવી ગયો છું અને આપણે પહોંચી ગયા છીએ સોશિયલ મીડિયા આશ્રમ પણ હવાર હવારમાં વહેલા અમે હાથ વાઇકાના મોવામાં આવ્યા છીએ થોડાક મજૂર ભાઈઓને લેવા માટે તો એ કામ પતી ગયું છે ને હવે અમે જઈએ છીએ એમ ગાડી સર્વિસમાં આપી છીએ તો ગાડીનું જોવા જઈએ છીએ સર્વિસ થઈ ગઈ છે કે નહીં એમ અને કન્ટિન્યુ બ્લોગ હવે આવશે કેમકે એમના થોડાક દિવસ સુરત હતો અને તમને ખબર ન હોય તો કહી દઉં કે થોડું ઘણું ઘરનું કામ હતું અને થોડું ઘણું તબિયત પાણી હારા નતા એટલે મેં કીધું સુરત પાંચ પંદરથી આંટો મારી આવી એટલે બ્લોગ હમણાં નહોતા આવતા પણ એના માટે સોરી દિલથી પણ હવે કન્ટિન્યુ બ્લોગ થઈ જાય છે અને ફટાફટ આપણે અઢાર હજાર સબસ્ક્રાઈબરની જરૂર છે ત્યાંસી હજાર થઈ ગયા છે તમારા બધા લોકોનો સાથ સપોર્ટ ખૂબ બધો છે બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને શેર કરતા રહીજો અને વહેલા વહેલા એક લાખ સબસ્ક્રાઈબર પૂરા કરી દો એટલે આપણે સિલ્વર બટન આવી જાય એટલે આપણે પણ યુટ્યુબના સિલ્વર થઈ જઈએ બધાએ સાથે મળીને તમારા બધા લોકોના સાથ સહકારથી અને આ છે મહવાની ગાંધીબાગ તમે જોઈ શકો અત્યારમાં ધ્વજ નથી ફરકાવેલો અને આ છે કંઈક મહવાનો આવો નજારો અને આ છે મહવા પોલીસો કે હમી તમે જોઈ શકો તે પ્રમાણે તો અત્યારમાં હું અને સરપંચ લોંગિયા ગામને આવ્યા છે એ છે થોડુંક કામ છે એનું તો એ પતાવે છે અને હું ગાડીમાં બેઠો છું તમે કીધું બ્લોગની સ્ટાર્ટ આપણે મહવાથી જ કરીએ તો જો તમે મહવાના હો

કેમ છો મજામાં બસ એકદમ આનંદ છે તો આજે હવર હવરમાં હજી ડાયરેક બસમાંથી આવે ને તમારી સારે હારે વૈયાવ મોવા સારું કહેવાય કે નહીં સરસ કામ હારે હે રેડી હા થોડું કાંઈ ઘટે તો પછી હવે આપણે જઈએ છીએ ગાડી જોવા માટે તમને ખબર ન હોય તો કહી દો મારી ઓરા ગાડી ઇન્સ્યોરન્સમાં આપેલી હતી એટલે જોવા જઈએ છીએ કે કેટલું કામ થયું છે તો એ પણ જોઈએ અને તમને બતાવવાની કોશિશ કરીશ બે ત્રણ દિવસમાં વ્યવસ્થિત થઈ જશે પણ આજે કદાચ આપી દે છે એવું કહે છે થોડું ઘણું કામ બાકી છે એ પછી પણ થઈ શકે એવું છે અને અત્યારમાં અમે બજારોમાંથી હવાર હવારમાં બજારો માંથી કામકાજમાં જઈ રહ્યા છે અને તમારા ગામમાં અથવા તો તમારા સિટીમાં વરસાદ પાણી થયા હોય તો મને કોમેન્ટમાં કહેજો કે તમારું કયું ગામ છે કયું સિટી છે અને તમે ક્યાંથી ક્યાંથી બ્લોગ જોવો છો ખાસ કરીને જણાવજો એટલે મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર ક્યાં ક્યાં સુધી છે અને કેટલા સુધી લોકો મને જોવે છે યાદ કરે છે બરાબર ને બરાબર તો જરૂરથી એક ખેડૂતો કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી છો એમ અને બસ મિની બ્લોગ બનાવવાની કોશિશ કરીશ નવો કન્ટેન્ટ કદાચ તમને ગમે તમારો બધા લોકોનો પ્રેમ સપોર્ટ મળે એવી હું આશા રાખીશ તો તમે એમાં પણ મને ખૂબ સપોર્ટ કરજો

અને પછી ગાડી બાડીને નુકસાન કરી નાખે વગાડી દે એટલા માટે અને મહુઆમાં ધીરે ધીરે મૈદ્રુ મૈદ્રુ વાતાવરણ થઈ રહ્યું છે તમે જોઈ શકો તે પ્રમાણે તો આજકાલમાં કદાચ વરસાદ થઈ જાય એવી સંભાવના છે તમે જોઈ શકો વિન્ટરમાં મસ્ત માહોલ બનેલો છે પણ અહીંયા તડકો છે તો વરસાદ થાય એવી પ્રાર્થના કરો ભગવાનને અને બધાય ખેડૂત ભાઈઓને વહેલા વહેલા વાવણી થઈ જાય અને અહીંયાના કામકાજે લાગી જાય ને આપણે પણ આપણા કામકાજે લાગી જાય બસ આવી રીતે ફ્રેમ સપોર્ટ આપતા રહેજો ને વિડીયોને જોતા રહીજો પણ દોસ્તો તમે જોઈ શકો ગાડી થઈ ગઈ કમ્પ્લીટ થોડુંક સર્વિસ આપી હતી બધી બાજુની પણ હજી નથી થઈ સર્વિસ કેમ હજી સર્વિસ નથી કરી તમે લાઇટનો કાપશે બોલો કેવા નસીબ છે લાઇટનો કાપશે આજે તો થઈ ગઈ છે એમને મસ્ત તમે જોઈ શકો તે પ્રમાણે તો દોસ્તો ફાઇનલી પહોંચી ગયા આપણે સોશિયલ મીડિયા આશ્રમ અને સોશિયલ મીડિયા આશ્રમ તમને ખબર છે બધાય પ્રભુજિત ના ફ્રેશ થઈ ગયા છે અને તમે જોઈ શકો તે પ્રમાણે ઓલમોસ્ટ આપણું કામ બહુ જ ઝડપથી થઈ રહ્યું છે આગળનું જે મોરાનું કામ હતું એ પણ થઈ ગયું છે હવે ખાલી પ્લાસ્ટરનું કામ શરૂ છે અને મૈદ્રા મૈદ્રા વાદિયો હે ચાલ દાદા ક્યાં હુવા હું મતલબ આશ્રી છે ને રાજે ક્યુ

તો પછી હવે તમારે ખાટલે બેહાડી દઉં હાલો રી કરો હાલો લાલદાદ એવું ન હોય રી ન બધાને કહી દઉં કઈ દો કઈ રી કરો આજ જવો હું આવ્યો છું તમે આજ મારે રી કરશો તો કેમ મેળવશે

નહીં નહીં એમ નહીં લાલ દાદા મૂકી દાવ તમે કહેતા તો બોલો લાલ દાદા ઓ એમ તો કો લાલ દાદા લાલ દાદા રીહાણા છે દોસ્તો અને આ મુકેશભાઈ એ હેરાન કર્યા હતા લાલ દાદા ને હું લાલ દાદા ને હેરાન કરતા હતા લાલ બાપા લાલ બાપા લાલ બાપા મેં મારે એમ તો જોવો કોણ તમને હેરાન કરતો હતો

કઈ વાંધો નહીં લાલ દાદા બહુ ડાયા છે સમજદાર છે અને અમારા વડીલ છે એટલે સમજીદા થોડ ગણે રી હોય ગૌટા માણા ને તો બસ કન્ટિન્યુ બ્લોક જોવા ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો અને લાલ દાદા માટે વિડીયો નહીં શેર કરો